मॉर्निंग एवरीबडी। हवे आजे आपणे 11મી મેથડ તરફ જઈશું। લેક્ચર પણ આપણો અકડાશાસ્ત્રનો પહેલા ચેપ્ટરનો 11મો લેક્ચર, મેથડ પણ 11, બરાબર? તો આપણે એના વિશે આજે સમજીએ। તો 11મી મેથડનું નામ કયું? અલગ અલગ ભાર આપેલા હોય ત્યારે અહીંયા આપણને વસ્તુઓને એના મહત્વ પ્રમાણે અથવા જાત પ્રમાણે ભાર આપેલા હશે। મહત્વ પ્રમાણે આપેલા છે કે વસ્તુની જાત પ્રમાણે આપેલા છે આપણે એ નથી જોવાનું, આપેલા હશે બરાબર। કઈ રીતના છે આપણે જોઈએ તો રકમ વાંચીએ। વર્ષ 2017 ના સાપેક્ષમાં વર્ષ 2019માં પાંચ વસ્તુઓના ભાવમાં 20%, 30%, 40%, 10% અને 15%નો વધારો થાય છે। એટલે પાંચ વસ્તુ, કોઈ પણ પાંચ વસ્તુ આપણી પાસે છે, ઘઉં, ચોખા, બાજરી, તેલ, કોઈ પણ પાંચ વસ્તુ હશે। અહીંયા આપણે એબીસીડી પાંચ વસ્તુ મૂકીએ, એટલે વસ્તુ તો તે એ બી સી ડી ઈ। હવે ભાવમાં વધારો થાય તો ભાવમાં વધારો થાય એટલે શું કહેવાય? તો કે સૂચકાંક કહેવાય। એટલે કે સૂચકાંકનો અર્થ કયો? તો કે જે ટકાવારી ફેરફાર થાય, ભૂતકાળ કરતા ચાલુ વર્ષમાં જે ટકાવારી ફેરફાર થયો એને આપણે સૂચકાંક કહીએ છીએ। તો અહીંયા ભાવમાં વધારો થાય એને સૂચકાંક કહેવાય। વસ્તુ એમાં તો કે 20% નો વધારો થયો, વધારો હોય તો પ્લસ કરવાના, એટલે સૂચકાંક 120। 30% નો વધારો થયો, 100 + 30 = 130। એવી જ રીતના 140, 10% વધે મતલબ 110, 15% વધે મતલબ 115। ચલો એટલે સૂચકાંક થયો। પછી આપણે આગળ વાંચીએ આ પાંચે વસ્તુઓનું મહત્વ। તો મહત્વ મતલબ ભાર, ભાર મતલબ W, સૂચકાંક મતલબ I, બરાબર? તો અહીંયા આપણને મહત્વ આપેલું છે તો કે 10, 6, પછી 8, પછી 4 અને 5। હવે આપણે દાખલો કરવો હોય, આટલી રકમ આપણને આપેલી છે, તો હવે આપણે દાખલો કરવો હોય તો કે I અને W બે ખાના આપણી પાસે રેડી છે, આપેલા છે, ફક્ત આપણે એક જ ખાનું બનાવવાનું રહેશે, આઈ ડબલ્યુ, બરાબર? હવે આપણે બંનેનો ગુણાકાર કરીએ તો 120 × 10 મતલબ 12000। એવી જ રીતના આપણે 130 × 6 એટલે 780, એવી જ રીતના આપણે ગુણાકાર કરીએ અને છેલ્લે આપણે સિગ્મા W અને સિગ્મા IW આપણે લાવીએ। સિગ્મા W કેટલા મળશે? તો કે 10, 20 કેટલા મળશે સિગ્મા W? તો કે આપણને મળશે 33। હવે આપણે એને સૂત્રમાં મૂકી દઈએ, 41 × 15 / 33 મતલબ 124.70 આ આપણો જવાબ। આનો આપણે અર્થઘટન કરવું હોય તો કીધું નથી, પણ જો કરેલું હોય તો
24.70% भाव में वधारो थाय छे। 100 ऊपर जेटला होय एटला वधारो कहेवाय, 100 थी अंदर होय ओछा होय तो एने घटाड़ो कहेवाय। मतलब आपने 80 मळेला होय तो 20% नो घटाड़ो कहेवाय, 90 मळेला होय तो 10% नो घटाड़ो कहेवाय। बराबर, ચાલો આ દાખલો પૂરો। હવે આપણે આગળનો દાખલો જોઈએ તો કે ત્રણ વસ્તુના ભાવમાં વર્ષ 2015 ના સાપેક્ષમાં 2018 માં અનુક્રમે 240%, 350%, 160%, 160% નો વધારો થાય છે અને બે વસ્તુના ભાવમાં અનુક્રમે 5% અને 10% નો ઘટાડો થયો છે તો વધારો ઘટાડો જેને આપણે આઈ કહીશું 240%, 100+240 340, 100+350 450, 450, 100+160 મતલબ 260, પછી એવી જ રીતના 5% અને 10% નો ઘટાડો થાય છે તો ઘટાડો થાય મતલબ 5% ઘટે તો 95 કહેવાય, માઇનસ કરો 10% ઘટે તો કે 90 કહેવાય। બરાબર, ચલો પછી અહીંયા આપણે કીધું છે પાંચેય વસ્તુઓ પાછળ થતા ખર્ચની ટકાવારી અનુક્રમે આ પાંચેય વસ્તુ પાછળ કેટલા ટકા ખર્ચ થાય છે, એ વસ્તુ પાછળ કેટલા ટકા જે કુલ ખર્ચ થયું છે એમાંથી એ વસ્તુ પાછળ કેટલા ટકા ખર્ચ થયું, તો અહીંયા આપણે ખર્ચની ટકાવારી એવું હેડિંગ આપીએ। ખર્ચની ટકાવારી મતલબ ડબલ્યુ, ડબલ્યુ શા માટે તો કે અહીંયા એ વસ્તુનું કુલ ખર્ચમાં કેટલા ટકા ખર્ચ થયું, મહત્વ કેટલું છે એ વસ્તુનું, એટલે આપણે એને મહત્વ તરીકે આપણે ઓળખીએ, મહત્વને આપણે ડબલ્યુ તરીકે ઓળખશું। ભાર આપેલો છે કે એ વસ્તુનું 12% મહત્વ છે, બી વસ્તુનું 16% મહત્વ છે, એવી જ રીતના 28%, 36% અને 8%। બરાબર, તો હવે આપણે દાખલો કરવા માટે કયું કરવાનું જરૂરી, તો કે સિગ્મા આઈ ડબલ્યુ બરાબર બંનેનો ગુણાકાર અને પછી ગુણાકાર કરીને સરવાળો જે આપણે અહીંયા કર્યું છે એવી જ રીતના સિગ્મા આઈ ડબલ્યુ અને અહીંયા આવશે સિગ્મા ડબલ્યુ, સિગ્મા ડબલ્યુ આવશે 100, તો સિગ્મા આઈ ડબલ્યુ કેટલા થશે તો કે અહીંયા તમે કહી શકશો કે 22,700 આવશે। હવે આપણો છાપ કયો તો કે 22,700 છેદમાં 100 અને 227, 227 એટલે એનો મતલબ શું થયો તો કે 127% ભાવ વધારો થાય છે। ટોટલ પાંચે વસ્તુમાં એવરેજ 127% નો ભાવ વધારો થયો છે, આપણે અંકગણન કીધેલું નથી પણ આપણે કરીએ છીએ। બરાબર, ચાલો અહીંયા આમે તમે જોઈ શકો છો કે અહીંયા 240 200 ઉપરનો છે, 350 પણ અહીંયા ઘટાડો છે એટલે એવરેજ જોવા જાઓ તો 127 થી થાય 127% ભાવ વધારો, વધારો પણ છે ઘટાડો પણ છે એટલે બધાની એવરેજ 127% થતી હોય। બરાબર, તો અહીંયા આપણે બે દાખલા, હવે આપણે આગળનો ત્રીજો દાખલો જોઈએ આ રીતમાં। ચલો હવે આપણે ત્રીજા દાખલા તરફ આગળ જઈએ, આ રીતમાં 11મી મિત્રોનો ત્રીજો દાખલો, તો રકમ વાંચો, વર્ષ 2010 ના સાપેક્ષમાં વર્ષ 2019 માં ઘઉંના ભાવમાં 60% વધે છે, એટલે હું અહીંયા લખીશ વસ્તુ તો કે ઘઉં ભાવ વધે છે એટલે કે સૂચકાંક મતલબ આઈ,
કેટલા ટકા વધે છે તો કે 60 તો કે 160 પછી ચોખા ના ભાવમાં તો કે 30 ટકા વધે એટલે કે ચોખા 100 + 30 મતલબ 130 બાજરી માં તો કે 15 ટકા ઘટે છે એટલે 100 - 15 એટલે 85 તેર તો કે 40 ટકા વધે છે 100 + 40 यानी कि 140 પછી ઘીના ભાવમાં 5 ટકા ઘટે છે 100 - 5 એટલે 55 અને આવી રીતે આપણે આયનું ખાનું કમ્પ્લીટ થયું પાંચ વસ્તુ છે આપણી પાસે ઘઉં ચોખા બાજરી તેલ ઘી બરાબર હવે આપણે આગળ વાંચીએ કે જો ઘી કરતાં તેલનું મહત્વ 3 ગણું એટલે મહત્વ મતલબ એને આપણે W કહીશું મહત્વ મતલબ W ચાલો હવે શું કીધું છે આપણે ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું એટલે અહીં આપણે કીધું છે ઘી કરતા તેલનું મહત્વ કેલ્ક્યુલેશન આપણે કરીએ ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું તેલનું મહત્વ 3 ગણું છે તો આનો મતલબ શું કેટલું થાય તો કે આપણે ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું તેલનું મહત્વ 3 ગણું છે પણ ઘીનું કેટલું જો ઘીનું 5 હોય તો તેલનું 15 થાય ઘીનું 10 હોય તો તેલનું 30 થાય પણ આપણે ઘીનું મહત્વ આપેલું નથી જે ન આપેલું હોય કોઈ પણ અંક વડે ધારો કે ઘીનું મહત્વ કોઈ પણ અંક તો આપણે 1 વડે ધારીએ કોઈ પણ અંક મતલબ 1 થી શરૂઆત કરે ધારો કે 1 નું મહત્વ ઘીનું મહત્વ 1 છે માટે તેલનું મહત્વ કેટલું તો 1 × 3 = 3 થાય હવે આગળ આપણે સૂચના વાંચો અને ચોખાનું મહત્વ બમણું છે માટે ચોખાનું મહત્વ બમણું મતલબ તો કે 1 × 2 = 2 થાય એટલે આપણી પાસે 3 મહત્વ અહીંયા આપણે મૂક્યા ઘીનું મહત્વ આપણે 1 ધાર્યું તેલનું મહત્વ 3 ગણું એટલે આપણે 3 કરીએ અહીંયા તમે સીધા ગણતરી આપેલી હોય તો સીધા મૂકી શકશો પછી ચોખાનું મહત્વ 2 એટલે ચોખા અહીંયા 2 તો આ રીતે મૂકી હવે આગળ સૂચના વાંચો તો અહીંયા આપણે કીધું છે કે ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતાં બમણું એટલે આપણે શું સૂચના છે કે ઘઉં અને ચોખાનું મહત્વ સોરી ઘઉં અને બાજરીનું મહત્વ ચોખા કરતા બમણું ચોખા કરતા બમણું છે તો હવે ઘઉંનું મહત્વ કેટલું થયું ઘઉંનું મહત્વ ચોખા કરતા બમણું એટલે 2 × 4 થશે અને 2 × 2 = 4 થયા એવી જ રીતના ચોખાનું મહત્વ ઈ પણ 2 × 2 = 4 થયા એટલે ઘઉં અને ચોખાનું સોરી ઘઉં અને બાજરીનું મહત્વ 4 × 4 થશે બરાબર તો અહીંયા આપણે IW મળી જાય એટલે હવે આપણે કયું કરવાનું ભણાવવાનું રહેશે IW એટલે સીધું આપણે સૂત્રમાં મૂકી શકીએ સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W બરાબર તો અહીંયા આપણે બંનેના સરવાળા કરી અને સીધું સૂત્રમાં આપણે મૂકી શકીએ છીએ બરાબર તો અહીંયા રહું શું બન્યું તો અહીંયા આપણે માટે ખાસ નોંધ એ બન્યું કે ભાવમાં જે વધઘટ થાય તો આપણે આગળના બંને દાખલામાં જોઈ ગયા હવે આપણે શું ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું એટલે ઘીનું મહત્વ આપેલું નોંધ એટલે આપણે શું કર્યું 1 ધાર્યું તમે 2 પણ ધારી શકો 5 પણ ધારી શકો 10 પણ કોઈ બી અંક ધારી શકો પણ બને ત્યાં સુધીમાં આપણે અંક નાનો ધારવાનો જો તમે 10 ધાર્યા તો અહીંયા 30 આવે બરાબર એટલે અંક નાના ધારવાના બરાબર પછી ચોખાનો બમણું કીધું છે ઘી કરતા બમણું એટલે 2 પછી અહીંયા ઘઉં અને બાજરીનું મહત્વ ચોખા કરતા બમણું ચોખાનું 2
तो यहाँ आपने हमें अगर चौथा दाखिल हुई है चलो हमें अपने चौथा दाखला नहीं रकम हुई है तो किंतु चार वस्तुओं ना उत्पादन में वर्ष 2022 सरकारी वर्ष 2016 में अनुक्रमे 0.7 एक प्रतिशत एक चतुर्थांश 0.5 अने एक प्रतिशत एक दशांश घणो थयो छे परंतु हवे अहींया आपणे वधारो घटाडो कीधुं नथी पण घणो थयो छे एवुं कीधुं छे बराबर तो आपणे घणो कीधुं होय तो गुणाकार करवानो शोध पड्यो वधारो થતું હતું તો આપણે શું કર્યું હતું કે બધું જ આપણે 100 માં પ્લસ કર્યું ઘટાડો થતું હતું તો 100 માંથી માઈનસ કર્યું હવે અહીંયા ઘણા થાય છે તો 100 જોડે ગુણાકાર કરો બરાબર તો અહીંયા આપણે વસ્તુ ચાર વસ્તુઓ એબીસીડી સૂચકાંક 0.7 ગણો થાય છે 100 × 0.7 મતલબ 70 1/1/4 100 × 1/1/4 એટલે અંશ છેદમાં બોલવો હોય તો કારણે આપણે કેવી રીતે બોલશું તો કે 4 × 1/4 અને 1/5 એટલે આપણે આને 5/4 બોલી શકીએ બરાબર 100 × 5/4 મતલબ આવશે 125 બરાબર પછી ત્રીજી વસ્તુ 0.95 એટલે 100 × 0.95 મતલબ 95 થાય ચોથી વસ્તુ 1/1/2 તો એ 100 × 1/1/2 એટલે હવે તમે વિચારો તો કેટલા થાય તો કે સાદા પ્રોડક્ટમાં ફેરવવા હોય તો 2 × 1 = 2 અને 3 તો 3/2 ફરી વખત બોલું છું 2 × 1 = 2 એક ઉમેરો એટલે 3/2 તો કે આગળ પ્રાઇમરીમાં તમે જોઈ ગયા છો છતાં બોલું છું તો 100 × 3/2 એટલે 150 બરાબર ચાર વસ્તુ કમ્પ્લીટ થઈ હવે આગળ વાંચો પાંચમી વસ્તુનું ઉત્પાદન 40 થી વધીને 48 થયું છે એટલે 40 માંથી વધીને 48 થયું તો હવે આપણે એનો સૂચકાંક મેળવવો હોય તો કઈ રીતે કરશું તો વિચારો તો કે આપણું સૂત્ર કયું 40/100 એટલે અહીંયા આપણે ગણીશું વસ્તુ E 40 × 48 ભૂતકાળ તો કે 40 × 100 એટલે કેટલું થાય તો કે અહીંયા આનું કેલ્ક્યુલેશન તો કે 120 આવશે જો ગણતરી કર્યા વગર મેં કેમ મૂકી દીધું તો કે 40 ના 40 માંથી વધી કેટલું થયું 48 મતલબ 8 નો વધારો થયો તો 40 ના 10% એટલે 4 થાય 40 ના 20% એટલે 8 થાય એટલે મેં સીધું કહ્યું કે 20% નો વધારો થયો એટલે 120 મેં મૂકી દીધા બરાબર તો કે તમે જાણો છો પણ અમુક સમય આપણે રિપીટ કરતા રહીએ એટલે તમને ખ્યાલ આવે બરાબર ચાલો પછી આગળ છઠ્ઠી વસ્તુમાં શું કીધું છે છઠ્ઠી વસ્તુનો સૂચકાંક 160 તો હવે આપણને એનો સૂચકાંક રેડી આપેલો છે તો આપણે અહીંયા એફ વસ્તુ 160 એમાં આપણે કોઈ વધઘટ કરી શકતા નથી કારણ કે આપણે સૂચકાંક જ આપેલો છે બરાબર ચાલો પછી આગળ વાંચો આ 6 વસ્તુઓનું ઉત્પાદન અનુક્રમે તો આવી રીતના આપણને 6 વસ્તુની ઉત્પાદનની ટકાવારી આપેલી છે એટલે હું અહીંયા લખીશ ટકાવારીને આપણે W તરીકે ઓળખીએ છીએ તો અહીંયા 10 15 20 15 30 10 સૂચકાંક એટલે I તો હવે તમે જાણો છો હવે આપણા માટે કામ સરળ થઈ ગયું કારણ કે આપણે ફક્ત હવે એક જ કામ ભણવાનું રહ્યું કે સિગ્મા IW નું ભણવાનું રહ્યું એટલે અહીંયા આપણે સિગ્મા IW અને સિગ્મા W
सिग्मा आई डबल्यू छेद में सिग्मा डबल्यू અને સીધો આપણે જવાબ પડી શકે બરાબર ચાલો હવે આપણે અલગ અલગ ભાર આપેલા હોય તો એવા ચાર દાખલા આપણે અહીંયા જોયા બરાબર લગભગ હવે તમને આમાંથી પ્રશ્ન ઉભો થશે નહીં બરાબર એટલે આપણે હવે 11મી મેથડ પૂરી કરીએ હવે આપણે 12મી મેથડ તરફ જઈએ બરાબર चलो विद्यार्थी मित्रों हवे आपणे 12मी मेथड तरफ जईए तो 12मी मेथड नुं नाम छे वास्तविक वेतन शोधवानी रीत तो वास्तविक वेतन એટલે શું કહેવાય તો વાસ્તવિક રીતે ખર્ચના લેવલ પ્રમાણે આપણો પગાર અથવા વેતન યોગ્ય છે કે કેમ કેટલું મળે છે વાસ્તવિક રીતે ખર્ચના લેવલથી પગાર આપણને કેટલો મળે છે બરાબર એને આપણે વાસ્તવિક પગાર કહીએ છીએ બરાબર તો હવે અહીંયા આપણે સૌથી પહેલા વાસ્તવિક વેતનનું સૂત્ર વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 આ આપણું બહુ સામાન્ય સૂત્ર છે યાદ રહેજે એવું છે બરાબર ખાલી માત્ર ને માત્ર આપણે સૂત્ર યાદ રાખવાનું થયું બરાબર હવે રકમ खाली देश दाखला જોવાના છે એમાં પ્રથમ દાખલો નીચેની માહિતી પરથી વાસ્તવિક વેતન શોધો વર્ષ 2011 થી 16 સુધી વેતન આપેલું છે એવી રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે તો હવે આપણે વાસ્તવિક વેતન કઈ રીતે શોધી શકીએ તો સૌથી પહેલા સૂત્ર મૂકો આપણું સૂત્ર ઉપર લખેલું છે જ પણ દાખલો ગણતી વખતે અહીંયા મૂકવું પડે वास्तविक वेतन बराबर वेतन छेद में जीवन निर्वाह खर्च नो सूचकांक गुणिया 100 बराबर तो हवे आपणे आगळ जईए के जेम रकम आडी कॉलम छे एवी ज रीतना उभी कॉलम में रकम लखी राखो सेम एवी ज रीतना बराबर पण જ્યારે તમે વર્ષ લખશો ત્યારે એક એક લીટી છોડવાની કેમ તો કે તમે બધા અંશ કેવી રીતે આપશો અંશ છેદમાં આપશો તો જો તમે એક એક લીટી છોડેલી હશે તો વ્યવસ્થિત લાગશે અને સૂત્ર જ્યારે અંશ છેદમાં હોય ત્યારે આપણે હંમેશા એક એક લીટી છોડવાનો આગ્રહ રાખવાનો બરાબર ચાલો હવે અહીંયા આપણે સૂત્ર પ્રમાણે મૂકતા જઈએ અને જેમ આડી કોલમ એ ઊભી કોલમમાં લખી વાસ્તવિક વેતન આ આપણો જવાબ છે અહીંયા તમે જે મેળવશો એ આપણો આન્સર હશે એટલે અહીંયા આપણે વેતન 8000 છેદમાં 110 ગુણ્યા 100 આન્સર જે બી આપણને મળે બરાબર પોઈન્ટ પછી બે આંકડામાં ચાલવાનું બરાબર 8200 છેદમાં 112 ગુણ્યા 100 આન્સર જે બી મળે બરાબર એટલે બહુ સરળ છે તમારા માટે અને ખાલી માત્ર ને માત્ર તમારે સૂત્ર યાદ રાખવાનું થયું બરાબર એટલે તમે બધા જ આન્સર આપી શકો તમારો જ્યારે પેપરની અંદર આન્સર ટીક થતો હોય તો આ બધા તમારા આન્સર છે બરાબર ચાલો હવે આપણે બીજો દાખલો જોઈએ તો બીજા દાખલાની અંદર શું છે નીચેની માહિતી પરથી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મતલબ શું થશે તો આપણે સૂત્ર યાદ કરો તો આપુ આ સૂત્ર મેન છે ને વાસ્તવિક વેતન બરાબર વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 બરાબર પણ હવે આપણું સૂત્ર કયું આ સૂત્ર છે હવે આ સૂત્રને મારે આ બંને આપેલા હોય અને મારે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવો હોય તો હું શું કરીશ તો હું આને કરતા બનાવી શકું અને આને હું નીચે લઈ જઈ શકું બરાબર કોઈ બી સૂત્ર એવી રીતના બની શકે મેથેમેટિક્સનું કોઈ બી સૂત્ર એવી રીતના બની શકે
बराबर है छेद वालो आगे क्रॉस गुणाकार भी लिख सके बराबर ने पण हूं आने मारे जीवन निर्वाह करतो सूत्रांक शोधो छे ने हूं एने ऊपर લઈ જઉં વાસ્તવિક વેતન ને નીચે લાવું એ સૂત્ર તમે જે મેઈન સૂત્ર છે એના ઉપરથી આપણે વિચારી લેવાનું તો અહીંયા ઉપર વેતન આવશે નીચે તો કે વાસ્તવિક વેતન આવશે બરાબર અને ઇનટુ 100 ચલો આવી રીતે સૂત્ર બની ગયું હવે આપણે જીવન નિર્વાહ કરતો સૂત્રાંક શોધી શકીએ છીએ બરાબર તો વેતન 8000 છેદમાં 7000 सूत्र याद मेन सूत्र आप एक बीजा बे सूत्र बनाई सकते हम मान लो कि हूं तुमने कहू के आ बने आप जीवन निर्वाह सूचकांक छेद 100 આવો સૂત્ર બની શકે વેતન બરાબર વાસ્તવિક વેતન જીવન નિર્વાહ સૂચકાંક છેદ 100 બરાબર એનો માનતા નથી પણ ઇન કેસ આવે તો આપણે એની રીતે સમજી શકીએ કારણ કે મેથેમેટિક્સ નું કોઈ ભી સૂત્ર તમે જોવા જાવ હું તમને આવી રીતે કહું a બરાબર b છેદ માં c ગુણ્યા d આ હોય હવે જો મારે c મેળવવા હોય તો હું શું કરીશ c શોધવાનું કીધું હોય તો a છેદમાં જશે આ રીતે બને હવે મારે b શોધવાનો હોય તો હું શું કરીશ b ને કરતા બનાવીશ તો આ બનેનો ગુણાકાર થયો એટલે a ગુણ્યા c છેદમાં d d ગુણાકારમાં છે તો છેદમાં જશે બરાબર ને એટલે આ રીતે આપણે કોઈ ભી સૂત્ર એક સૂત્ર ઉપરથી આપણે બીજા બે સૂત્ર બનાવી શકતા હોય બરાબર એટલે મેઈન સૂત્ર આપણે એક યાદ રાખવાનું બરાબર એટલે આ રીત સરળ થઈ બે માર્કમાં સામાન્ય રીતે બે માર્કની અંદર આ આપણે પૂછાતો હોય બરાબર અથવા ઘણી વખત એક માર્કમાં સૂત્ર પણ આપણે પૂછાતો હોય ચલો આજે આપણે અહીંયા 12 મેથડ કે જે વાસ્તવિક વેતન સૂત્રની રીત હતી બરાબર જે ત્યાં આપણે આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ છીએ હવે આગળ 13મી મેથડ હવે જો કે વધારે બાકી રહ્યું નથી પછી વિશિષ્ટ દાખલાઓ આવશે અને પછી ટૂંકા દાખલા આવશે પછી આપણો ચેપ્ટર અહીંયા ફિનિશ થશે બરાબર જો કે મેં તમને પેજ મોકલેલા છે તમે લખી નાખ્યા છે વળી પાછા આજે હું બધા દાખલા પેજ મોકલીશ એ સિવાય ટેક્સ્ટ બુક અને પ્રેક્ટિસ બુકનો જે ચોપ